गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल धोरण 6 विषय गणित तेमा बालमित्र के नंबर 7 अपूर्णांक संख्याओ तेमा समझूती बाद આપણે સ્વાધ્યાય 7.1 માં દાખલા નંબર 1 થી 3 કરી ચૂક્યા છીએ। આજે જોઈએ દાખલા નંબર 4 શું કહેવા માંગે છે। તે પહેલા સૌપ્રથમ રકમ વાંચીએ। 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? तो एक दिवस बराबर मित्रों अपने लखीशू, एक दिवस बराबर 24 कलाक, तो 8 कलाक बराबर कितना होगा? तो माटे आपेल भाग बराबर शू थशे? मागेल भाग। तो कुल कलाक कितना छे? 24 कलाक। 24 कलाक माथी कितनी कलाक लेवानी छे? 8 कलाक। तो हवे आपणे छे ऋणसू बाळ मित्रो, 8 गुणिया 1, 8 दू 16, 8 तेरी 24, 8 8 11 કેટલાનો ભાગ થાય? 1/3 ભાગ। ખ્યાલ આવ્યો? અહીંયા લખીશું 8 કલાક દિવસનો 1/3 ભાગ છે। ખ્યાલ આવ્યો બાળ મિત્રો? ત્યારબાદ દાખલા નંબર 5, 40 મિનિટ 1 કલાકનો કેટલામો ભાગ છે? તો એમાં પણ આપણે લખી શકાય કે 1 કલાક બરાબર કેટલા મિનિટ હોય? હા, 60 મિનિટ। 60 મિનિટ। તો ભાગ બરાબર માંગેલ ભાગ બરાબર કુલ કા મિનિટ કેટલી છે? 60 મિનિટ। ક્યાં લખીશું? છેદમાં। તેમાંથી કેટલી મિનિટની વાત કરેલી છે? 40 મિનિટ, એ આપણે લખીશું અંશમાં। તાના છેદ ઉડાડી શકાય? હા, 20 ગુણ્યા 2 એટલે 40 ને 20 ગુણ્યા 3 એટલે 60। પછી નાના અવયવ પડે પણ આપણે કઈ જરૂર છે નહીં। 20 20 11 એટલે 2/3 ભાગ થાય। શું થાય? 2/3 ભાગ। અહીંયા લખીશું નીચે કે 40 મિનિટ એ કલાકનો 2/3 ભાગ છે। ખ્યાલ આવ્યો બાળ મિત્રો? ત્યારબાદ દાખલા નંબર 6, આર્યા અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે। આર્યા બે સેન્ડવિચ લઈ આવે છે, એક શાકભાજીની અને બીજી જામની। તો જુઓ, આર્યા અભિમન્યુ અને વિવેક ત્રણેય સાથે ભોજન કરે છે અને ભાગ પાડે છે। તો આર્ય બે સેન્ડવિચ લઈ આવે છે, વિદ્યાર્થી ટોટલ કેટલા છે? 3। એક શાકભાજીની છે અને જામની બનેલી છે આ બે સેન્ડવિચ। તો બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા છે, એટલે શું કરવાનું છે? બે સેન્ડવિચમાં ત્રણેયને ચલાવી લેવાનું છે। તે રીતે આર્ય તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક છોકરાઓને સમાન સેન્ડવિચનો ભાગ આપે। આર્ય તેની સેન્ડવિચ એવી રીતે વહેંચશે જેથી બધાને એક સરખા ભાગ પડે। તો ટોટલ સેન્ડવિચ કેટલી છે? હા, સેન્ડવિચની સંખ્યા કેટલી છે? 3। 3 છે સેન્ડવિચ કે 2 છે? 2 છે। સેન્ડવિચની સંખ્યા છે, સેન્ડવિચની સંખ્યા અને વિદ્યાર્થીની સંખ્યા અથવા તો કોઈ વ્યક્તિની સંખ્યા। તો સેન્ડવિચ છે 2, એના કેટલા ભાગ કરવાના છે? 3। એટલે 2 એક સેન્ડવિચના 3 ભાગ થશે। આમ એક સેન્ડવિચના 3 ભાગ, 3 ભાગ થશે એટલે ટોટલ કેટલા થશે? 6 ભાગ થાય, 3 ભાગ। બીજી સેન્ડવિચના પણ 3 ભાગ, ભાગ કરી ત્રણેય મિત્રો અથવા તો ત્રણેય એકો આર્યા અને અભિમન્યુ અને વિવેક ત્રણેય સેન્ડવિચના કેટલા ભાગ મેળવશે? 2 ભાગ મેળવશે। ખ્યાલ આવ્યો? એટલે કેટલા ભાગ મળશે ટોટલ? હા, 2/3 ભાગમાંથી 2
तृतीयांश तो सब प्रथम बे सैंडविच ना आटला भाग करशे। ख्याल आव्यो बाळ मित्रों? आ प्रमाणे आपणे समझी शकाय। तो आम आ लखी लईए तो पण चाले, कारण के अहींया सैंडविच ना भाग अने विद्यार्थीओने केटला भाग मळशे एनी वात करी। तो सामान्य रीते समझीने आवे, एक सैंडविच ना त्रण भाग, बीजे सैंडविच ना त्रण भाग, एटले छ भाग थशे। तो छ भाग माथी बबे भाग त्रणे वेची लेशे एटले सरखा भाग मळशे। त्यारबाद तो दरेक छोकराने सैंडविच नो केटलामो भाग मळशे? तो त्रण भाग माथी एक भाग मळे, बीजी सैंडविच मां पण त्रण भाग माथी एक भाग मळे। तो अहीं लखीशुं, दरेक छोकराने सैंडविच नो एक तृतीयांश भाग मळशे। ख्याल आव्यो बाळ मित्रों? कारण के जाम वाळी छे सैंडविच अने बीजी छे शाकभाजी, तो शाकभाजी ना त्रण भाग माथी एक भाग मळशे, अने जाम वाळी सैंडविच छे ई त्रण भाग माथी एक भाग मळशे। एटले आवी रीते दरेक सैंडविच नो एक तृतीयांश भाग मळशे। हवे जोईए दाखला नंबर 7। कंचन कपड़ानी डाय करे छे, ते 30 कपड़ानी डाय करे छे, तेने 20 कपड़ानी डाय करी लीधी छे। टोटल कुल कपड़ा केटला छे? 30। 20 कपड़ाने तो करी लीधेली छे, तो तेने केटलामा भागना कपड़ाने डाय करी? तो लखीशुं कुल कपड़ा 30, डाय करेल कपड़ा 20। तो अहीं लखीशुं नीचे, तो डाय करेल कपड़ानो अपूर्णांक बराबर छेदमां लखीशुं कुल कपड़ानी संख्या, अने अंशमां शुं आवशे? डाय करेला कपड़ानी संख्या। डाय करेला कपड़ानी संख्या, तो कुल कपड़ा छे 30, एमांथी 20 ની કરી ચૂક્યા છે, તો છેદ ઉડાડશે માટેલા ભાગ પાડશે। 10 2 20, 10 3 30, 10 10 11, એટલે કેટલામો ભાગ થાય? 2/3। ખ્યાલ આવ્યો? તો અહીંયા લખીશું કે કુલ કપડાના 2/3 ભાગ ના કપડાને ડાય કરી। ખ્યાલ આવ્યો બાળ મિત્રો? હા। ત્યારબાદ દાખલા નંબર 8, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો। તો આપણે લખીએ 2 થી 12 સુધીની, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા। હવે તેમાંના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો એમાં લખીએ 2 થી 12 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ। તો કઈ આવશે બાળ મિત્રો? લાઈનમાં લઈએ આપણે, હા, 2 કેવી સંખ્યા છે? 2 કી, પરંતુ અવિભાજ્ય 2, 5, 7 અને 11। તો કુલ સંખ્યા કેટલી થશે? અવિભાજ્ય સંખ્યા, કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી થાય? હા, 3 લખતા પણ ભૂલી ગયા છે, એટલે 3 એડ કરી દઈએ, 2, 3, 5, 7 અને 11। ટોટલ કેટલી થશે? 1, 2, 3, 4 અને 5। અહીંયા લખીશું 5 અવિભાજ્ય સંખ્યા, અને 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા કેટલી થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11। કુલ સંખ્યા છે 11। ખ્યાલ આવ્યો? હવે તો 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો, તેમાંના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો માગેલ અવિભાજ્ય સંખ્યાનો ભાગ બરાબર શું લખીશું?
कुल प्राकृतिक संख्या छेद में आवशे कुल संख्या नौ अने अंश में आवशे केटली कुल अविभाज्य संख्या कुल अविभाज्य संख्या એટલે કુલ એટલે કે 2 થી 12 સુધીની વચ્ચે આવતી એ જો હા આપણે જે સંખ્યા લખેલી છે કુલ પ્રાકૃતિક સંખ્યા છે 11 જ્યારે અવિભાજ્ય સંખ્યા 5 તો કેટલામાં ભાગની થાય 5 ના છેદમાં 11 તો 5 ના છેદમાં 11 ભાગની અવિભાજ્ય संख्याओं छे ख्याल ऊपर मित्रों तो तमे पण स्वाध्याय 7.1 ना दाखला नंबर 4 થી 8 સુધી તમે પણ નોંધ કરી લેજો સારા અક્ષરે આ ચેપ્ટર સાવ સરળ છે કુલ ભાગ છેદમાં અને તેમાંથી માંગેલ ભાગ અંશમાં આવશે અથવા તો કુલ સંખ્યા છેદમાં તેમાંથી મેળવવાની લેવાની સંખ્યા અંશમાં આવશે ત્યારબાદ તેના ભાગ પાડી છેદાડી આપે અપૂર્ણાંક આપણે મેળવવાનો રહેશે તો તમે પણ આ સ્વાધ્યાય 7.1 ના અહીં સુધીના દાખલા ગણિતના ચોપડામાં નોંધ કરી લેજો થેન્ક યુ અસ્તુ જય માતા